ઘણા જન્મના જેને પુણ્ય ઉદય થયા હોય એવા આત્માને પરમેશ્વર સંભાળવાની વાત બહુ ગમે છે અને એને એનો રંગ ચડી જાય. બાકી તો હરિભગત થઈએ, સાધુ થઈએ તો પણ ભગવાનનું અખંડ ભજન કરવું કે ભગવાનનું સ્મરણ કરવું એનો તાન રંગ એક ધારો રહેતો નથી. ચડે ઉતરે એમ થયા કરે, ત્યારે પ્રાપ્તિ થવામાં બહુ મોડું થાય. માટે જે કોઈ ભગવાનના ભક્તને અખંડ ભગવાનનો અનુભવ કરવો હોય એને આ તાન અખંડ રાખવું, ઉતરવા દેવું નહીં. અને જુઓ ને, આ લોકની ગમે એટલી શાંતિ હશે, ગમે એટલી સગવડતા હશે, ગમે એટલી સમૃદ્ધિ હશે કે ગમે એટલી જગતમાં આબરૂ હશે કે ગમે એવી અહીંયા આપણને સ્વતંત્રપણે સત્તા પ્રાપ્ત થઈ હશે, પરંતુ એ કેટલા દિવસ? આજે નહીં તો કાલ જે કાંઈ મળ્યું છે એ જતું રહેવાનું. શાંતિ, સગવડતા, સ્થિરતા, સમૃદ્ધિ, આપણી આબરૂ, આપણી સત્તા, મહત્તા, બધાનો નાશ થઈ જવાનો. એ સત્ય નથી. જે સત્ય નથી તે ક્યારેય રહેતું નથી. જે રહેતું નથી એ સત્ય નથી. સત્ય તો પરમાત્માનું સ્વરૂપ છે. માટે એ મૂર્તિમાં હેત કર્યા વિના, એને સંભાળ્યા વિના, એને અર્પાઈ ગયા વિના, સોંપાઈ ગયા વિના આત્માને કાયમી શાંતિ, કાયમી સ્થિરતા ક્યારેય મળતી નથી. માટે જેને આ વાત જરાક સમજાતી હોય એણે સાવધાન થવું. થોડું ઘણું આયુષ્ય વધ્યું છે એટલામાં ભગવાનને અખંડ સંભાળીને રાજી કરી લેવા. બીજે ત્રીજે ધ્યાન રાખીએ છીએ, જ્યાં ત્યાં વૃત્તિ રાખીએ છીએ, જે તે સાંભળીએ, જે તે જોઈએ, જ્યાં ત્યાં રખડીએ અને દાડા બગાડીએ, એટલે આવો મોઘો મનુષ્ય દેહ હાવ વેડફી નાખીએ છીએ. માટે સાવધાન થવું. બધાયનું આજે નહીં તો કાલ, નહીં તો પ્રમદી મોત આવવાનું જ છે. બધાને મેલીને અચાનક આપણે એકલાને જવાનું છે. આપણે ઘણાઈને જતા જોઈ રહ્યા છીએ. માટે એ વાસ્તવિકતાને ભૂલ્યા વિના સત્ય એવા પરમાત્માને અખંડ સંભાળવા, સાવધાનીપૂર્વક સંભાળવા, ભાન ભૂલ્યા વિના સંભાળવા, તો ભગવાન મળી જાય. જે દી આ જીવને ભગવાન મળશે તે દી એ ઠરીઠામ થશે, તે દી એને નિરાશ થશે, તે દી એને શાંતિ થશે, તે દી એનો ઉદ્ધાર ગણાશે, તે દી એનું પૂરું થશે. એ પહેલાં તો કોઈ કાળે આનો છેડો આવવાનો નથી. લક્ષચોરાશીનો, જન્મ મરણનો, દુઃખનો, આદિ વ્યાધિ ઉપાધિનો. માટે પોતાનું પૂરું કરી નાખવું હોય તો એણે ભગવાનના સ્વરૂપને રાત દિવસ સંભાળવા માંડવું. ચાહે સંસારમાં રહો, ચાહે ત્યાગાશ્રમમાં રહો, પણ જે ભગવાનને સંભાળવા માંડશે એનું પૂરું થશે. ભગવાન એને વશ થશે.